જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતા ની કૃપા થી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી અદ્રશ્ય સહાયતાઓ. મનુષ્ય જેટલી ઉન્નતિ કરે છે અથવા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તે બધું માત્ર પોતાની જાત મહેનતથી જ મેળવતો નથી. તે માટે તેને પોતાની જાત સિવાય અન્યની મદદ અને સાથની પણ જરૂર પડે છે. જેને જેટલી બહારની મદદો મળતી રહે છે તે તેટલી જલ્દી ઉન્નતિ કરી શકે છે. એકલા માણસની શક્તિ ખૂબ મર્યાદિત હોય છે. જ્યારે તેને અનેક માણસોની અનેક રીતે સહાયતા મળે છે ત્યારે તે સફળતારૂપી ધ્યેય જલ્દી હાંસલ કરી શકે છે. આ પ્રકારની બહારની મદદ બે પ્રકારની હોય છે, કેટલીક પ્રત્યક્ષ હોય છે અને કેટલીક પરોક્ષ. પ્રત્યક્ષ રીતે મળેલી મદદનો ખ્યાલ બધાને રહે છે. નજરે જોઈ શકવાને કારણે મદદ કરનારના ઉપકારની કિંમત અને મહત્વ બધાના લક્ષમાં આવે છે. પરોક્ષ પ્રકારની મદદોને કોઈ સ્પષ્ટ રીતે જોઈ શકતું નથી. તે આકાશમાંથી આપણા આંગણામાં સીધી વરસતી નથી. તે તો કોઈ ઓઠા હેઠળ કોઈ મધ્યસ્થ તત્વ કે વ્યક્તિ દ્વારા મળતી હોય છે. આપણે એ મદદનું મૂલ્યાંકન ભલે કોઈ પણ ન કરી શકીએ કે ન કરી શકીએ, પરંતુ તે મદદોનું મહત્વ અસાધારણ હોય છે. દેવીએ મદદો મળતી જ્યારે બંધ થઈ જાય છે ત્યારે મોટે ભાગે લોકો એમ કહે છે કે હવે આપણું નસીબ અવળું થયું છે. આ સ્થિતિમાં પુરુષાર્થ પણ સફળ થતો નથી. જ્યારે દેવી મદદો મળે છે ત્યારે એવા અદ્ભુત અવસર પ્રાપ્ત થાય છે કે તે આપણને ચમત્કારિક લાગે છે. આપણે એવા પ્રકારના પુરુષાર્થ કર્યો પણ ન હોય અને અચાનક અનાયાસ રીતે જ એ લાભ આપણને મળતો હોય છે, આવા લાભને દેવીય સહાયતા જ હોય છે. જ્યારે એક જ પરિસ્થિતિમાં એક જ સ્થળે અને એક જ પ્રકારની લાયકાત વાળા માણસોના એકાદનું એકદમ ભાગ્ય ફરી જતું આપણે જોઈએ અને બીજાઓને એ જ દુઃખી સ્થિતિમાં પડ્યા હોય ત્યારે પેલી એક જ વ્યક્તિ ની થયેલી સહાયતા દેવીય સહાયતા જ ગણાય. જ્યારે દેવ ગુસ્સે થાય છે ત્યારે હાથમાંથી બધું ચાલ્યું જાય છે અને દેવ અનુકૂળ હોય છે ત્યારે હાથ નાખીને ત્યાંથી જ લાભ મળે છે. પ્રારંભ ભાગ્ય વિધિના લેખ, ઈશ્વર ઈચ્છા કે દેવીય સહાયતા, એ બધાનો સંબંધ આપણા સારા નષ્ટા કર્મો સાથે હોય છે. ગાયત્રી સંબંધિત તપથી ગરમીથી આપણે અપકવ તત્સત કર્મો જલ્દી પાકી જાય છે અને લાભ ઘણા લાંબા સમય સુધી મળવાની શક્યતા હોય તે જલ્દી જ મળી જાય છે. તપની આગમાં અનેક પાપ અને દુર્ભાગ્ય ભરી જાય છે એમ જોવા મળે છે કે ગાયત્રીનો આશ્રય લઈને આત્મકલ્યાણનો માર્ગ આગળ વધતા સાધકને અનેક વાર એવી ઓચિંતી મદદો મળે છે કે જાણે માતાએ જ એ સુખ સગવડો અંતરિક્ષમાંથી મોકલી હોય એમ લાગે છે. જય ગુરુદેવ.